શ્રી લોહાણા મહાપરિષદ વિશે અહીં કંઈક કહેવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ, જય રઘુવંશમ, જય જલારામ. બધાને અતિ બહેનોને ભાઈ બહેનોને એક જ કહેવું છે મારે કે શ્રી થાણા હાલાય લોહાણા મહાજન હંમેશા શ્રી લોહાણા મહાપરિષદ સાથે કાર્યરત રહ્યું છે અને શ્રી લોહાણા મહાપરિષદ એ માતૃ સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે. લંડન, દુબઈ, સિંગાપુર, અહીં પણ જ્યાં પણ લોહાણા સમાજ છે ત્યાં લોહાણા મહાપરિષદ કામ કરી રહ્યું છે. અત્યારે એના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોટક અને તેમજ સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ તેમજ પિયુષભાઈ ઘંઠા અને તેમના ઉમંગભાઈ ઠક્કર, આ બધા જ જે કોર કમિટીના લોકો છે બહુ જ સરસ કામ કરી રહ્યા છે પોતાના સમાજ માટે. અને એમાં જ 18 સમિતિઓ છે, એ 18 સમિતિઓમાં બી એક સમિતિ એવી છે જે પર્યાવરણ પર કામ કરી રહી છે. પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ વિમાણી, એમણે 7 ઝોન કર્યા છે આખા ભારતના અને એક ઝોનની મને, એટલે કે મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોનની હું પ્રમુખ તરીકે કામ કરું છું. શ્રી કિરીટભાઈ વિમાણીના ઘણા એવા વિઝન સરસ છે કે એમણે આ જે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, પાણી બચાવો, જીવન બચાવો, આના ઉપર એમણે નિબંધ સ્પર્ધા આયોજિત કરી છે અને આ નિબંધ સ્પર્ધામાં બધાને જ ભાગ લેવા માટે એમણે અપીલ કરી છે. તેમજ વૃક્ષો વાવો, ધરતી બચાવો, આજે આપણે પર્યાવરણ દિને આપણે બધાએ કરવાનું છે. લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં, એટલે કે ભારત વર્ષમાં જેટલા પણ મહાજન છે એ મહાજનના દરેકે દરેક સદસ્યોને એમણે અપીલ કરી છે. અને મુંબઈ સહ મહારાષ્ટ્રના અધ્યક્ષ તરીકે એમ જ કહેવા માગું છું કે અમે બધા જ કિરીટભાઈ સાથે છે અને એમના વિઝન પ્રમાણે અમે કામ કરી રહ્યા છે. વિઝન એક જ છે કે આ પર્યાવરણ માટે આપણે કામ કરવાનું છે, ધરતીને બચાવવાની છે. એટલે દરેકને હું અપીલ કરું છું કે પાણી બચાવો. એક એક ડ્રોપ, વન ડ્રોપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે આપણે પાણી ફેંકી દઈએ છીએ એનો કંઈક રીયુઝ, રીસાયકલ થવું જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, આ ધરતીને બચાવો. અને દરેકે જ્યાં પણ તમે કંઈ કામ કરો ત્યાં એ ધ્યાન રાખો કે પાણીનો વ્યય ન થાય અને વેસ્ટ ન થવું જોઈએ. પાણી બચાવવા જે બહુ જ કઠિન પરિસ્થિતિ છે મહારાષ્ટ્રમાં, આપણે જોઈએ તો અત્યારે જ આજે એક ન્યૂઝ અમે વાંચી કે જ્યાં મોટા મોટા બંધો બંધાયેલા છે એ બંધોની આસપાસના ગામોમાં બી, એટલે કે મોડક સરોવર કે જે મુંબઈને પાણી સપ્લાય કરી રહ્યું છે, એ મોડક સરોવરના નીચેના ગામોમાં પાણી જ નથી. લોકો દૂર દૂર સુધી પાણી લેવા જાય છે, જે રોજ પાણી જોવે છે એ પાણી માટે તરસ્યો છે. હું અપીલ કરું છું બધાને જ કે બધાએ પાણી વ્યવસ્થિત વાપરવાનું છે, પાણી બચાવો, જીવન બચાવો. તેમજ અમારી જે આ માતૃ સંસ્થાએ, પર્યાવરણ સમિતિએ, એટલે કે કિરણભાઈ એ જે આ એક વિઝન લીધું છે, એક મિશન લીધું છે કે વૃક્ષો વાવો, ધરતી બચાવો, એમાં બધાએ જોડાવવાની જરૂર છે. આપણે બધા જ્ઞાતિ બંધુઓ સાથે આવીએ અને આ ધરતીને બચાવીએ, એ જ વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય રઘુવંશમ.